નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટ 2023 સોલ્યુશન ધોરણ 10 ગુજરાતી પ્રશ્નપત્ર 5 વિભાગ એ. પ્રશ્ન નંબર 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. નંબર 1, ગાંધી એવા પગલાં તો ઘણાય હોય, ડુંગર. નંબર 2, જાગો નંદ કે લાલ ભોર ભઈ, માણકી. નંબર 3, બોડીને તો વળી કાંકી કેવી, જીવલો. નંબર 4, નમસ્તે યંગમેન, વિરાટ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, લાકડીના ટેકે ગગન તરફ મો રાખીને કોણ ઊભી રહી ગયું હતું? જવાબ, ડુંગર લાકડીના ટેકે ગગન તરફ મો રાખીને ઊભો રહી ગયો હતો. નંબર 2, ગોકુળ પહોંચતા ભગવાન કૃષ્ણને કોણ શણગાર્યા? ગોકુળ પહોંચતા ભગવાન કૃષ્ણને જશોદા મૈયાએ શણગાર્યા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. નંબર 1, રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો. જવાબ, રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે એમ સમજીને એના રાજ્યએ એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂચ્યો. તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતે સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી. નંબર 2, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્યનો ગુઠાઠ સમજાવો. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, આ વાક્ય વિનુકાકા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નહોતી. સૌરભને ઉમદા માણસ બનાવવા અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે તેમ કહ્યું. નંબર 3, લેખક હૃદયરોગના હુમલા વિશે શું જણાવે છે? જવાબ, લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેણે ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હોતો તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1, ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો. જવાબ, ગતિભંગ લઘુકથા છે. લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. અહીં પતિ પત્નીના ઝઘડાથી ચાલવાની ગતિ છે તો સાસોસાસ બંનેના વિચારોથી ગતિ છે. આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં દર્શાવેલી કથાગતિ ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે. પતિ પત્નીને ગાડી પકડવી છે પણ પગ ઝડપથી ઉપડે છે, પત્ની પાછળ છે. રસ્તામાં કોઈ બાળકના પગલાની ચાપ પત્ની જુએ છે, પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર થોભી જાય છે, પાછળ જુએ છે. અહીં ચાલવાની ગતિનો ભંગ છે. આ વૈચારિક ગતિ મર્મવેધક છે. પત્ની અજાણ્યા બાળકના પગલા જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા પતિ એટલે કે ડુંગર પણ કળી ગયો, પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીના પગલાની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિ ગતિભંગ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે. લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સંસ
સસંવેદનનો અનુભવ કરીએ છીએ. પત્ની જે મૃત પુત્રની વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે, તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતાની સભાનતા સાધતા પત્નીની ગતિ પાછી બદલાય છે, બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ બંને દ્રષ્ટિએ ગતિભંગ શીર્ષક યથાર્થ છે. નંબર બે, ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થતા વર્ણવો. જવાબ, મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એક પ્રકરણનું શીર્ષક આપ્યું છે છોપડીની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના છોપડાની છે. એ છોપડામાં 1795 ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાણી પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને છોપડે ખોટો ગણિતની માયાજાળ ગૂંથતા. અહીં ઇન્દ્રજાળ એટલે ચળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના છોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો છોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.